नमस्ते विद्यार्थियों, हवे आपणे आगळना एमसीक्यू जोईए। आगळना विडियोमां आपणे 10 सुधीना एमसीक्यू लीधा था, बराबर। हवे एमसीक्यू नंबर 11 लईए, 11मो एमसीक्यू। एक वाहकमांथी ज्यारे आई प्रवाह पसार थाय ત્યારે મુક્ત ઇલેક્ટ્રોનનો સરેરાશ ડ્રિફ્ટ વેગ વીડી છે। ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ આવ્યો તો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર એન એ વી ડી ઈ ઇલેક્ટ્રોન છે એટલે, નહીંતર અહીંયા વિદ્યુત ભાર ક્યુ આવત, બરાબર, જો કોઈ વિદ્યુત ભાર પસાર થતો હોત તો। ત્યાર પછી આપ્યું છે આ દ્રવ્યના ત્રણ ગણા આડછેદના ક્ષેત્રફળવાળા અને વાહકમાંથી 6i પ્રવાહ પસાર થાય છે, એટલે હવે નવું ક્ષેત્રફળ એ ડેસ લઈએ તો એ ત્રણ ગણું છે, પહેલાં જે હતું એના કરતાં ત્રણ ગણું છે। અને નવો પ્રવાહ તો નવો પ્રવાહ 6 ગણો છે, 6i। તો સરેરાશ ડ્રિફ્ટ વેગ કેટલો મળે? સરેરાશ ડ્રિફ્ટ વેગ શોધવાનો છે આપણે, બદલાય છે બે જ રાશિ, ક્ષેત્રફળ અને પ્રવાહ, અને શોધવાનો છે ડ્રિફ્ટ વેગ। તો પ્રારંભિક સ્થિતિમાં ડ્રિફ્ટ વેગ વીડી બરાબર આઈ અપોન એન એ ઈ થાય। આનો અર્થ એ થાય કે ડ્રિફ્ટ વેગ ચલે છે આઈ અપોન એ, ડ્રિફ્ટ વેગ વીડી ચલે છે આઈ અપોન એ। તો નવો ડ્રિફ્ટ વેગ વીડી ડેશ ચલે છે આઈ ડેશ અપોન એ ડેશ, બરાબર। ચલો કિંમત મૂકી દઈએ તો વીડી ડેશ ચલે છે આઈ ડેશ, એટલે 6i છે, અને એ ડેશ કેટલા છે? 3a છે, બરાબર। તો વીડી ડેશ ચલે છે કેટલા થઈ જાય? 2i અપોન એ, પણ આઈ અપોન એ બરાબર તો વીડી છે, વીડી ચલે છે આઈ અપોન એ, તો બેનો ગુણોત્તર લઈ લઈએ તો વીડી ડેશ અપોન વીડી ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2i અપોન એ છે અને છેદમાં વીડી ચલે છે આઈ અપોન એ, કેન્સલ, આ વીડી આ બાજુ લાવો તો વીડી ડેશ બરાબર 2VD થાય। તો જવાબ આવે ડ્રિફ્ટ વેગ સરેરાશ કેટલો મળશે? તો સરેરાશ ડ્રિફ્ટ વેગ બમણો મળશે, બરાબર। ચલો એના પછી 12 નંબરનો એમસીક્યુ લઈએ। એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર 1 સેકન્ડમાં 25 પરિભ્રમણો કરે છે, 1 સેકન્ડમાં 25 પરિભ્રમણો, એટલે આ આવૃત્તિ આપી કહેવાય, આ શું આપ્યું કહેવાય? આવૃત્તિ 25, 1 સેકન્ડમાં 25 એકમ સમયમાં થતા પરિભ્રમણોની સંખ્યા, એ શું કહેવાય? આવૃત્તિ કહેવાય, બરાબર। અને ઇલેક્ટ્રોન છે એ યાદ રાખવાનું, તો પથના કોઈ બિંદુ આગળથી 10 સેકન્ડમાં સમય ટી બરાબર 10 સેકન્ડ પસાર થતો વિદ્યુત ભાર કેટલો હશે? તો વિદ્યુત ભાર ક્યુ બરાબર સૂત્ર કયું છે? આઈ ટી, એમાં આઈ બરાબર ક્યુ બાય ટી થાય ને,
आई बराबर क्यू बाय टी अने अहीं इलेक्ट्रॉन छे एटले ई बाय टी लईए, ज्यां आवृत्ति एफ इज इक्वल टू वन अपॉन टी, एटले आई बराबर शू लखाय एफ इंटू ई, आ वन अपॉन टीना बदले आवृत्ति एफ मुकाय, अने आपणे आ सूत्र लखायेलू छे जोड़े आई बराबर एफ इंटू ई अहीं मूकी दईए, तो क्यू बराबर एफ ई टी थाय। बराबर किंमतों आपणी पासे बधी छे, एफनी किंमत 25, ई मूलभूत विद्युत भार इलेक्ट्रॉननो 1.6 इंटू 10^-19 छे, અને સમય ટી કેટલો છે 10 સેકન્ડ, તો ત્રણેયનો આપણે ગુણાકાર કરવો પડે, જવાબ આવે છે 4×10^-17 કુલમ, બરાબર, તો આ જવાબ આવશે। ચલો એના પછી 13 નંબરનો MCQ લઈએ। એક જ દ્રવ્યના બનેલા 4 તાર પૈકી કયા તારનો અવરોધ વધારે હોય છે? દ્રવ્ય એક જ છે, તાર 4 તાર છે, બરાબર, અને અવરોધ R બરાબર રો ઇન્ટુ L બાય A। દ્રવ્ય એક જ હોય તો અવરોધકતા બધાની સરખી રહેવાની, એટલે આપણે આવું લખી શકાય આર ચલે છે એલ બાય એ। આનો અર્થ એ થાય એલ વધારે, એલ એટલે લંબાઈ, લંબાઈ વધારે તેનો અવરોધ વધારે, બરાબર, અને બીજું શું મળે કે ક્ષેત્રફળ ઓછું, એટલે પાતળો તાર હોય, પાતળો તાર હોય તો એના માટે અવરોધ વધારે। તો ઓપ્શનમાં જો લાંબો અને પાતળો, લંબાઈ વધારે એના માટે શું છે, લાંબો શબ્દ વાપર્યો છે, તો જવાબ શું આવે, કોના માટે અવરોધ વધારે થાય, તો લાંબા અને પાતળા તારનો અવરોધ વધારે હોય છે, બરાબર, આ જવાબ આવે। ચલો એના પછી 14 નંબરનો MCQ લઈએ। પોટેન્શિયોમીટરના પ્રયોગમાં બે પ્રાથમિક કોષોને પ્રથમ સહાયક સ્થિતિમાં અને પછી વિરોધક સ્થિતિમાં જોડતા તટસ્થ બિંદુઓ અનુક્રમે, એટલે આ લંબાઈઓ L1 બરાબર 4 મીટર અને બીજી લંબાઈ L2 લઈએ 1 મીટર અંતરે મળે છે, તો બંને કોષના EMFનો ગુણોત્તર કેટલો થાય? હવે આવું સૂત્ર આપણે વાપરતા નથી, પણ આ જી નીટમાં વાપરે છે કે બંને વિદ્યુત કોષોના EMFનો ગુણોત્તર, પણ ક્યારે, પહેલાં સહાયક અને પછી વિરોધક સ્થિતિમાં જોડ્યો હોય ત્યારે, તો ઇઝ ઇક્વલ ટુ L1+L2 અપોન L1-L2 થાય। હા, આપણે યાદ રાખીશું કે સહાયક સ્થિતિ અને પછી વિરોધક સ્થિતિમાં જોડો તો E1/E2 બરાબર L1+L2/L1-L2 થાય। કિંમત મૂકી દઈએ, L1 એટલે 4 છે, L2 એટલે 1 છે, તો જવાબ આવે 5/3, બરાબર, એટલે શું લખાય 5/3, બરાબર, તો આ જવાબ થશે 5/3। પછી 15 નંબરનો MCQ,
आर ओम अवरोध धरावता तारनी लंबाई 10 गणी वधारता, लंबाई 10 गणी करी छे, वधारी छे, तेनो अवरोध, आ नवो अवरोध लेवानो, आर डेस लईए, ये केटलो थाय छे 100 ओम। तो आर नू मूल्य शोधो, तारनी लंबाई वधारता कद अचल रहे छे, बराबर। तो आना माटे आपणे एक वधारानुं सूत्र लखायुं हतुं के ज्यारे तारनी लंबाई एन गणी वधारो त्यारे तेनो नवो अवरोध केटलो थाय, तो ए एन स्क्वेर आर जेटलो होय छे, ज्यां आर मूळ अवरोध, एन એ કેટલા ગણો તમે વધાર્યો એ સંખ્યા, અને આર ડેશ નવો અવરોધ, પણ આપણને નવો આપ્યો છે અને 10 ગણી લંબાઈ વધારી છે અને જૂનો અવરોધ શોધવાનું કીધું છે, તો આર બરાબર આર ડેશ બાય એન સ્ક્વેર, કિંમતો મૂકી દઈએ, આર ડેશ 100, એન સ્ક્વેર એટલે 100 જ થાય, 10નો સ્ક્વેર, તો મૂળ અવરોધ કેટલો હશે 1 ઓમ, બરાબર, તો મૂળ અવરોધ 1 ઓમ જેટલો હશે। હવે MCQ નંબર 16, રકમ જોઈએ તો સમાન આડછેદ અને સમાન અવરોધકતાવાળા તારમાંથી 2.5 મીટર ત્રિજ્યા આપી છે, આર બરાબર 2.5 મીટર, વર્તુળ બનાવેલું છે, આ તારનો અવરોધ 10 πΩ હોય, અવરોધ આર બરાબર કેટલો છે 10 πΩ, તો તારના દ્રવ્યની અવરોધકતા કેટલી થાય, બરાબર। તો તારના દ્રવ્યની અવરોધકતા રો બરાબર આર બાય એલ, એકમ લંબાઈ દીઠ અવરોધને તારની અવરોધકતા કહેવાય, એકમ લંબાઈ દીઠ અવરોધને તારની અવરોધકતા કહેવાય, તો એના ઉપરથી રો ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા આપણને લંબાઈ નથી આપી, ત્રિજ્યા આપી છે, એટલે પહેલાં આપણે લંબાઈ લેવી પડે ને, વર્તુળ છે 2.5 મીટરનું, તો લંબાઈ એટલે પરિઘ 2πr, એટલે આપણે આર છેદમાં 2πr લખી કાઢીએ, તો રો ઇઝ ઇક્વલ ટુ 10π અવરોધ આર છેદમાં 2π અને ત્રિજ્યા 2.5, બરાબર, ππ કેન્સલ થાય, 5 થઈ જાય, 10 ભાગ્યા 2 5, અને 5 ભાગ્યા 2.5 એટલે 2 ઓમ ઇન્ટુ મીટર થશે, આ અવરોધકતા થાય, બરાબર। ચલો પછી MCQ નંબર 17 જુઓ, વિદ્યુત ભારની મોબિલિટીનો નીચેનામાંથી કયો એકમ નથી, હવે આવો પ્રશ્ન આવે ને એટલે શું થાય કે કયો એકમ નથી, એટલે એનો અર્થ એ થયો કે 3 ઓપ્શનવાળા જવાબ સાચા હશે, એકવાળો નહીં હોય એકમ, તો બધું ચેક કરવું પડે, ચારેય ઓપ્શન ચેક કરવા પડે, બરાબર। તો પહેલાં આપણે મોબિલિટી એટલે શું, તો મોબિલિટી એટલે એકમ ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગને શું કહે છે, મોબિલિટી કહે છે, એકમ ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે। તો હવે એનો એકમ બનાવીએ, ડ્રિફ્ટ વેગ એટલે વેગ છે મીટર પ્રતિ
सेकंड बराबर छेद में विद्युत क्षेत्र वोल्ट प्रति मीटर तो मीटर अंश में जैसे सेकंड छेद में आवशे एटले अंश में मीटर स्क्वेर छेद में छे वोल्ट माइनस वन सेकंड छेद में माइनस वन तो जो ऑप्शन ए छे आ ऑप्शन ए छे तो बराबर छे ऑप्शन ए तो मोबिलिटी नो एकम ज छे आ शू छे मोबिलिटी नो एकम ज छे आ तो ऑप्शन ए नथी जवाब आपणो केम के आपणे कयो एकम नथी ए शोधवानुं छे एटले ऑप्शन ए तो एकम छे હવે બીજો એકમ છે મીટર સ્ક્વેર અપોન ઓમ કુલંબ એવો એકમ આપ્યો છે તો એ આના ઉપરથી બનાવી જોઈએ મીટર સ્ક્વેર છે બરાબર અને આ છેદમાં વોલ્ટ છે વોલ્ટ એટલે જૂલ પ્રતિ કુલંબ થાય બરાબર અને છેદમાં સેકન્ડ આપેલું છે બરાબર તો આના ઉપરથી આપણે બીજો એકમે બનાવી જોવો પડે કે બીજો એકમ બને છે કે નહીં તો આના ઉપરથી એકમ બનશે મીટર સ્ક્વેર કુલમ અપોન જૂલ ઇન્ટુ સેકન્ડ બરાબર પણ આવો એકમ અંદર ઓપ્શનમાં આપેલો નથી એટલે ઓપ્શનમાં છે જ નહીં એટલે આનો કોઈ આપણે ઉપયોગ થશે નહીં તો ઓપ્શનમાં ઓમવાળો એકમ છે બરાબર ને તો ઓમવાળો એકમ એક બનાવી જોઈએ ઉભા રહો અહીંયા જૂલ છે ને જૂલ ઉપરથી એકમ બનશે હજી આગળ આ મીટર સ્ક્વેર કુલમ છે અપોન જૂલ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર થાય ને એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ થાય અને એક સેકન્ડ છે તો મીટર સ્ક્વેર કેન્સલ થશે બરાબર તો એકમ કુલંબ પછી આ સેકન્ડ એક કેન્સલ થાય સેકન્ડ સ્ક્વેર છે એક સેકન્ડ કેન્સલ થાય છેદનો છેદ અંશમાં એટલે એક સેકન્ડ હજી બાકી રહેશે અને છેદમાં કુલંબ છે અરે સોરી કિલોગ્રામ છે એ પણ ઉપર આવે તો માઇનસ વન લખવું પડે તો હા એક આવો એકમ છે આ જૂલવાળો બરાબર છે તો આ બી એકમ છે અને આ ઓપ્શન સી છે તો આનો અર્થ એ કે ઓપ્શન એ અને ઓપ્શન સી જવાબ નથી બરાબર હજી બે ઓપ્શન બાકી છે એ બંને ચેક કરવા પડશે હવે બીજામાં ઓમ આપ્યું છે ઓમ આપ્યું છે તો પછી હવે એકમ આપણે અવરોધવાળો ઓમવાળો લાવવો પડે તો જો આ મીટર સ્ક્વેર અપોન વોલ્ટ ઇન્ટુ સેકન્ડ છે વોલ્ટ વી બરાબર આઈઆર થાય આઈ બરાબર ક્યુ બાય ટી તો વોલ્ટના બદલે આપણે એકમ કયો મૂકીશું કુલંબ ઓમ અપોન સેકન્ડ બરાબર ને તો એ અહીંયા લખીએ તો આપણો એકમ બનશે જો આ મીટર સ્ક્વેર છે છેદમાં વોલ્ટના બદલે આ કયું કુલંબ ઓમ અપોન સેકન્ડ અને પાછું અહીંયા સેકન્ડ ગુણાકારમાં છે સેકન્ડ કેન્સલ તો એ પાછો ઓમવાળો એકમ એ મળ્યો મીટર સ્ક્વેર ઓમ માઇનસ વન કુલંબ માઇનસ વન અને આ ઓપ્શન બી છે જો તો આનો અર્થ એ કે બી પણ આપણો જવાબ નથી તો પછી તો નક્કી થઈ ગયું કે આપણો જવાબ ડી હશે કયો મીટર સ્ક્વેર ઓમ ઇન્ટુ કુલંબ માઇનસ વન હવે વિચારો જો આ મોબિલિટીનો એકમ હોય ઓમ માઇનસ વન વાળો તો આ ઓમ પ્લસ વન વાળો તો હોય જ નહીં સાબિત થઈ જાય ને આ એકમ હોય તો આ તો હોય જ નહીં આ બેમાંથી એક જ હોય ને કેમ કે અહીંયા ઓમ માઇનસ વન છે અહીંયા ઓમ પ્લસ વન છે પણ આપણે સાબિત કર્યું કે આ મોબિલિટીનો એકમ છે
તો આ નથી. તો આપણો આપણે શોધવાનું હતું કે કયો એકમ નથી, તો આ ડી વાળો એકમ મોબિલિટીનો નથી, બરાબર. ચલો એના પછી એમસીક્યુ નંબર 18 લઈએ. તો રકમ જોઈએ, વિદ્યુત કોષને 2 ઓહ્મના અવરોધ સાથે જોડતા, આને અવરોધ R1 કહીએ, 2 ઓહ્મ, મળતો પ્રવાહ એ I1 લઈએ, 0.9 એમ્પિયર છે, અને તેને બીજો અવરોધ જોડ્યો, 7 ઓહ્મનો અવરોધ સાથે જોડતા મળતો પ્રવાહ 0.3 એમ્પિયર છે. તો વિદ્યુત કોષનો આંતરિક અવરોધ એટલે સ્મોલ આર તમારે શોધવાનું છે, બરાબર ને. તો આના માટે આપણે પ્રવાહનું સૂત્ર વાપરીએ, આઈ બરાબર એપ્સાયલોન અપોન આર પ્લસ આર. વહેતો પ્રવાહ આઈ બરાબર એપ્સાયલોન અપોન આર પ્લસ આર, જ્યાં એપ્સાયલોન એ વિદ્યુત કોષનું EMF છે. EMF આપણે વિદ્યુત કોષનું એપ્સાયલોન. તો વિચારો, વિદ્યુત કોષ એને એ જ છે, પણ એને બે અલગ અલગ અવરોધ સાથે જોડ્યો છે, એટલે એપ્સાયલોન નહીં બદલાય. બીજું, આંતરિક અવરોધ એ વિદ્યુત કોષ એનો એ છે, એટલે એ પણ નહીં બદલાય. તો પછી પહેલાં અહીંયા I1 લઈએ, તો અહીંયા R1, એ જ રીતે I2 લઈએ, તો એપ્સાયલોન અપોન R2 પ્લસ R થાય આવું, બરાબર. અને આમાંથી આપણે શું કરીએ કે ભાઈ બંનેના એપ્સાયલોન સરખા છે, તો એને કરતાં બનાવીને બેની સરખામણી કરીએ. તો જો એપ્સાયલોનને કરતાં બનાવો, એટલે I1 કૌંસમાં R1 પ્લસ R બરાબર અહીંયા I2 કૌંસમાં R2 પ્લસ R થાય આવું, બરાબર. અને આમાંથી I1 R1 પ્લસ I1 R ઇઝ ઇક્વલ ટુ I2 R2 પ્લસ I2 R, અને આમાંથી R કોમન લઈને તમારે ગણતરી કરીને શોધી નાખવું પડે. તો જવાબ આવે છે 0.5 ઓહ્મ, બરાબર. આનું સાદુરૂપ આપીને સ્મોલ R કે જે આંતરિક અવરોધ છે એ આપણે શોધવો પડે. તો 19 નંબરનો MCQ જોઈએ. એક વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને સમય વચ્ચેનો સંબંધ I બરાબર I0 પ્લસ આલ્ફા ટી છે, જ્યાં I0 બરાબર 10 એમ્પિયર અને આલ્ફા બરાબર 4 એમ્પિયર અપોન સેકન્ડ હોય, તો વાહકના કોઈ આડછેદમાંથી 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ખાલી જગ્યા કુલમ્બ હશે, બરાબર. તો આવો એક MCQ આપણે આગળ એ ગણી નાખ્યો, વિદ્યુત ભારનો જથ્થો Q બરાબર સંકલન I dt થાય, એટલે કે સંકલન I0ની કિંમત મૂકીએ ને 10 વત્તા આલ્ફાની કિંમત 4 dt, બરાબર. એટલે 10 પછી સંકલન dt, એટલે અહીંયા જવાબ આવે t પ્લસ અહીંયા 4, અને આ થશે t² / 2. 10 સેકન્ડમાં છે, એટલે 0 થી 10ની લિમિટ લીધા વગર ડાયરેક્ટ કિંમત 10 મૂકી દઈશું આમાં, બરાબર ને. તો નહીંતર 0 થી 10ની લિમિટ લેવી હોય તો 0 થી 10 મૂકો તો બી ચાલે, બરાબર છે. એટલે અહીંયા 10 મૂકીએ, એટલે આ 100 વત્તા
અહીંયા બે ભાગાકાર થઈ જાય એટલે બે અને દસનો સ્ક્વેર એટલે બસો, સો ગુણ્યા બે બસો, તો જવાબ આવશે 300 કુલમ. બરાબર, તો આ જવાબ થશે.